जय गुरुदेव। हूँ रजनीकांत रावल आपने समक्ष प्रस्तुत करू छू पूज्य स्वामी श्री चिदानंद जी महाराज द्वारा उद्बोधित अने सुश्री मीराबेन भट्ट द्वारा भावानुवादित पुस्तक नित्य स्वाध्यायमांथी पूज्य स्वामी जी नी ज्ञान कणिकाओ। आजना वार्तालापनो शीर्षक छे नाताल संदेश ख्रिस्ती धर्मनो सार। वासुदेवाय ॐ नमो भगवते शिवानन्दाय। ईश्वर मां दृढ़ीभूत थवू, ईश्वर थी दूरायेला रहू, ઈશ્વરની યથાર્થતાને જ પીછાણવી અને ઈશ્વર સિવાયના બાકી સૌને ગૌણ સ્થાન આપવું એ જ સાધના છે, એ જ મહાન અભ્યાસ છે। આ જ વસ્તુ માટે શક્તિ સામર્થ્યની પ્રાર્થના કરવાની હોય છે। અમને દુરિતમાંથી બચાવ, પ્રભુ સિવાયનું જે કાંઈ છે તેનાથી, પ્રભુના આદર્શથી જે કાંઈ જુદું છે, તારા ધ્યેયની દિશાથી જે કંઈ અવર છે, તેના પ્રભાવ ખેંચાણ અને દબાણના લોભ લાલચથી તું અમને બચાવ, આ જ પ્રાર્થના કરવાની રહે છે। બીજી દિશાઓમાંથી ઘણા બધા ખેંચાણો દબાણો આવતા હોય તેવી સ્થિતિ વચ્ચે પણ ઈશુ ખ્રિસ્ત આપણને જે રીતે રહેવાનું કહે છે, વળી ગુરુદેવ સ્વામી જી શિવાનંદજીમાં પણ સાફ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, એ રીતે જીવીએ તો જ આપણી આધ્યાત્મિકતાની સચ્ચાઈ તથા યથાર્થતાની સાચી કસોટી થાય। ઈશુના ઉપદેશની પ્રસ્તુતતા કેવળ દેવળ કે બાઇબલના શબ્દો પર્યંત મર્યાદિત નથી। ઈશુના ઉપદેશોની પ્રસ્તુતતા તો આ હકીકતમાં છે કે એ આજે પણ હાજરા હજૂર છે, એ આપણા નિત્ય સાક્ષી છે, આપણી સાથે ચાલનારા નિત્ય સંગી છે, જે આપણી સાથે હરે ફરે જીવે છે અને આપણા તમામ વિચારો તમામ ગતિવિધિની નોંધ લે છે। એમના દિવ્ય વ્યક્તિત્વની આ હાજરી એમના પોતાના જીવનકાળ દરમિયાનની હાજરી કરતાં વધુ સઘન છે અને આજે તેઓ વધુ શક્તિશાળી બનીને એટલા જ હાજરા હજૂર છે। ઈશુ ખ્રિસ્તનું મૃત્યુ નથી થયું, જે મહાન આત્મા બ્રહ્મમાં ભળી જાય છે તે કદી મરતો નથી। તેઓ તો શરીરની બહાર નીકળીને તમામ અવકાશને પોતાની બાકમાં ભીડી વ્યાપક રીતે ફેલાઈ જાય છે અને સૌ માટે પ્રસ્તુત, સૌ કોઈ માટે પોતિકી સ્વકીય એવી પ્રત્યક્ષતાથી ઉપસ્થિતિથી સર્વ ફેલાઈ જાય છે। ગુરુ શાશ્વત હોય છે, દિવ્ય ગુરુઓ સદા સર્વદા ઉપસ્થિત જ છે। ઈશુની તથા એમણે શીખવેલ ખ્રિસ્તી ધર્મની પ્રસ્તુતતા આ જ છે કે એમની દિવ્ય ઉપસ્થિતિ આજે પણ અહીં જ છે અને દુનિયામાં અનંત કાળ પર્યંત એ સદા સર્વદા રહેશે। જે આસ્તિક છે, જેમણે એમના મને અનુસરોના ઉપદેશને ઝીલી એમના જીવન શબ્દો તથા કાર્યોને યોગ્ય પ્રતિસાદ આપ્યો છે, તેઓ ઈશુને પારસમણી રૂપે અથવા તો કાર્યોના માનદંડ રૂપે જુએ છે। જો ઈશુ મારી પડખે હોત તો એ સંજોગોમાં હું કેવી રીતે વ્યવહાર કરત, એણે મને આ સંજોગોમાં કેવી રીતે વર્તવાનું કહ્યું હોત, આનો જવાબ તમારા જીવનમાંથી મળવો જોઈએ। સૌએ પોતાના વર્તન વ્યવહારને, જીવન તથા કાર્યોને આ માનદંડના પાયા પર ઊભા કરવા જોઈએ। ખ્રિસ્તી ધર્મનો આ જ મૂળભૂત તત્વસાર છે। નાતાલની સાંજે આ જ સત્યનું ચિંતન કરો, આપણા જીવનમાં ભગવાન ઈશુ જીવંત ચૈતન્ય બનો, ત્યારે જ નાતાલ પ્રકાશ તથા પ્રજ્ઞાના નવજીવનનો મંગળદ્વાર બની નવો વળાંક આપી શકશે। અસ્તુ, જય ગુરુદેવ। ઓમ નમો ભગવતે વાસુદેવાય।
શિવાનંદ.